માતાના મંદિરના દર્શન કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય છે તે પૂર્ણ થાય છે. તે માનસરોવર છે, મૂળ રાજસ્થાન શંખલપુર. શંખલપુર મંદિરની બહાર જ તેમનું વાહન ગણાતો કુકડો પણ છે. નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે જઈશું બહુચર માતાજીના સુપ્રસિદ્ધ મંદિર એવા બહુચરાજી, સાથે જ માતાજીના મૂળ સ્થાન એવા શંખલપુર જઈને ત્યાંના મંદિરના પણ આપણે દર્શન કરીશું. સાથે જ બહુચરાજી મંદિર અને તેની આસપાસના ફરવાલાયક સ્થળો પણ હું તમને દેખાડીશ. ઉપરાંત આ મંદિર તેમજ માતાજીનો ઇતિહાસ પણ આપણે જાણીશું. તો ચાલો શરૂ કરીએ બહુચરાજી મંદિરનો આ વિડીયો. દોસ્તો, આ રસ્તો છે બહુચરાજી મંદિરે જવા માટેનો, અને ભીડ જુઓ તમે, હૈયે હૈયું દાડા એટલી ભીડ છે. તહેવારો છે તેના કારણે દૂર દૂરથી ભાવિકો અહીં આવ્યા છે. તમે જ્યાં નજર કરશો ત્યાં તમને ભાવિક જોવા મળશે. જુઓ તમે, મંદિરની બંને સાઈડો તમને આવી દુકાનો મળી જશે, જ્યાં પૂજાની, આરતીની, પ્રસાદની તમામ વસ્તુઓ મળી જશે. મોટું માર્કેટ છે અહીંયા બંને તરફ, અને સામે છે મંદિરનો મુખ્ય ગેટ. આપણે એ તરફ જઈ રહ્યા છીએ. તો આ છે મુખ્ય ગેટ બહુચરાજી મંદિરનો. આપણે આ ગેટમાં થઈ અને અંદર જવાનું છે. તો ગેટમાંથી થઈ અને આપણે અંદર આવી ગયા છીએ. અંદર પણ ભીડ જુઓ તમે. આ છે ગેટ કે જેમાંથી આપણે આવ્યા હતા માતાજીનો, અને સામે છે વ્હાઈટ કલરનું દેખાય માતાજીનું, બહુચરાજીનું મુખ્ય મંદિર. દોસ્તો, બહુચરાજી મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે જે 51 શક્તિપીઠો છે દેશમાં, તે પૈકીનું એક મંદિર આપણું આ બહુચરાજી માતાજીનું મંદિર છે. એવું કહેવાય છે કે માતાજીના જે અલગ અલગ અંગ દેશના અલગ અલગ ભાગોમાં પડ્યા ત્યાં શક્તિપીઠોની રચના થઈ, અને આ જગ્યાએ માતાજીના કર એટલે કે હાથ પડ્યા હતા. ત્યારબાદ અહીંયા આ શક્તિપીઠની રચના થઈ અને આ મંદિર તમે જોઈ રહ્યા છો તે બનાવવામાં આવ્યું. તો જુઓ, આ છે મંદિર, અને લાઈન તમે જુઓ, અહીંયાથી લાઈન શરૂ થઈ જશે. તો આ તમામ લાઈન છે ભાવિકોની. તો દોસ્તો, અંદાજે 2 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ મારો વારો આવી ગયો માતાજીના દર્શન કરવાનો. ખૂબ જ સુંદર મજાના દર્શન થયા, પરંતુ તહેવારો માથે મને લાગે છે કે તમારે ના આવવું જોઈએ, કારણ કે મોટાભાગનો સમય લાઈનમાં ઊભો રહેવામાં જ વ્યસ્ત થઈ જાય છે, વેરફાટ થઈ જાય છે. બાકી મંદિર સરસ મજાનું છે અને સુંદર મજાના દર્શન પણ થઈ જાય છે. દોસ્તો, બહારથી જોઈએ તો આખું મંદિર કંઈક આવું છે. સફેદ આરસ પહાણમાંથી બનાવેલું મંદિર છે આખું. તો અહીંયાથી જવાનો રસ્તો છે, અને જ્યારે તમે દર્શન કરી લેશો ત્યારે અહીંયાથી આવવાનું છે, એટલે કે એક્ઝિટ છે. દૂર દૂરથી તે જે ભાવિકો આવતા હોય છે તેને રહેવા માટે અહીંયા છાપરા નાખવામાં આવ્યા છે, જેથી છાયડામાં લોકો આરામ કરી શકે. તમે જુઓ, મંદિરની ફરતી બાજુ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. દોસ્તો, જે વ્યંઢળો કેવા છે તેના માતાજી પણ બહુચરાજી છે. જુઓ તમે, અહીંયા ઘણા બધા માસીઓ છે, બેઠેલા છે. આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું આ મંદિરનો ઇતિહાસ. તો માસી, આજે આપણે બહુચરા માતાજીના ધામમાં છીએ, તો આ મંદિર વિશે કંઈક કહો, તમારા વિશે કંઈક કહો અમારા દર્શકોને. તમારા તમામ દર્શકોને મારા પહેલાં તો નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, જય બહુચર. હું બહુચર કિન્નર સંપ્રદાયમાં છું, લૈલા માસી વાત કરું છું, અને બહુચર માસી અમારા તમામ કિન્નરોના ઇન્સ્ટુડિયો છે, અને અમારા કુળદેવી માતા પણ છે. અહીંયા આગળ બહુચર માતાના મંદિરના દર્શન કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નિધન હોય તેને ધન મળે છે, નિસંતાનોને સંતાન પ્રાપ્ત થાય છે. કાને સાંભળતા ના હોય, આંખે દેખાતું ના હોય, એમાં બહુચરની માનતા રાખવાથી એની ઈચ્છા તમામ પૂર્ણ થાય છે. અને અમારા કિન્નર પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છા અને દિલથી આશીર્વાદ, નવું વર્ષ તમારું સારું નીવડે. જય માતાજી, જય બહુચર. અને મંદિરની આ બાજુ અક્ષયપાત્ર દેવી પણ છે, એના દર્શન પણ તમે કરી શકો છો. અહીંયા પણ તમે જુઓ, માતાજીનું મંદિર છે નાનું અમથું.
तो आ छे नारसंग वीर दादा नु मंदिर, जे मंदिर ने एकदम बाजू में छे। आ मंदिर नो गेट पगथिया लोग चढ़ी रहा है दर्शन माटे, अने आ छे नारसंग वीर दादा नु मंदिर। दोस्तों एवं कहवाय छे के माताजी नु मूल स्थान अहीं छे, जेने वरखड़ी वाळू मंदिर पण कहवाय छे। અને એવું કહેવાય છે કે આ ઝાડ જે પવિત્ર હોવાથી તેના પાન તોડવા નહીં, આ ઝાડને પવિત્ર માનવામાં આવે છે। તમે જુઓ આ છે ઝાડ, આ મંદિર અને મંદિરની બાજુમાં જ આ ઝાડ છે। જ્યારે મંદિરની જ વાત કરીએ, મૂળ સ્થાનની વરખડીવાળું મંદિર કહેવાય છે એ આ મંદિર છે। તમે જુઓ અહીંયા પણ લોકોની ભારે ભીડ છે। દોસ્તો બહુચરાજી મંદિર વિશે કહેવાય છે કે જો માતાજીની સાચા દિલથી માનતા માનવા આવે તો માનવીની જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય છે તે પૂર્ણ થાય છે। ત્યારબાદ તેમને જે સંતાન થયું હોય તેમની તસવીરો અહીંયા લગાડવામાં આવે છે। તમે જુઓ ઘણા બધા લોકો પોતપોતાના સંતાનોની તસવીરો લગાડી ગયા છે, જેમની માનતાઓ ફળી છે તેઓ અહીં આવે છે અને પોતાના સંતાનોની તસવીર અહીંયા લગાડી અને પોતાની માનતા પૂરી કરે છે। એકદમ મંદિરની સામે છે, તમે સામે જુઓ એ મંદિર છે અને અહીંયા એક ખંડ છે, ખંડમાં આ દિવાલ છે જ્યાં તસવીર લગાડવાની હોય છે। દોસ્તો જો તમે અહીંયા અલગ અલગ વિધિ કરાવવા માગતા હોય તો એનો પણ ચાર્જ છે, જેમ કે શ્રીફળ ચુંદડીના 50 રૂપિયા, લટ એટલે કે બાબરી ઉતારવાના 101, મુરગો મૂકવાના 151, બાબલાની બાધા, આંગી વેચાણ, અલગ અલગ વસ્તુઓ છે અને તેના અલગ અલગ ચાર્જીસ છે, તમે જોઈ લેજો। દોસ્તો માતાજીના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ મંદિરની પાછળ આવેલા પવિત્ર એવા માનસરોવરના દર્શને। તમે જુઓ કે આ પાછળ જે દેખાય છે તે માનસરોવર છે અને અહીંયા ખાસ સૂચના લખેલી છે કે ચુંદડી, શ્રીફળ, બાબરીના વાળ જેવી વસ્તુઓ અહીંયા પધરાવી નહીં, કેમ કે ઘણા બધા લોકો અહીંયા પધરાવતા હોય છે જેથી અહીંનું પાણી ગંદુ થતું હોય છે। તો આ છે બહુચરાજીનું માનસરોવર તળાવ, અતિ પ્રાચીન અને પવિત્ર એવો આ તળાવ છે જેના ભાવિકો દર્શન કરવા માટે ચોક્કસ આવે છે। દોસ્તો બહુચરાજી મંદિરના દર્શન કર્યા બાદ આપણે હવે આવી ગયા છીએ શંખલપુર ધામે, આને કહેવાય છે માતાજીનું આદ્ય સ્થાન। હવે આપણે આ મંદિરની અંદર પણ જઈશું અને દર્શન કરીશું। આ છે બહુચરાજી માતાજીનું મંદિર, મૂળ આદ્ય સ્થાન શંખલપુર, જે આવેલું છે બહુચરાજી મંદિરથી માત્ર 3 કિલોમીટરના અંતરે। તો આ છે શંખલપુરનું બહુચરાજી માતાજીનું મંદિર, આ પણ વ્હાઇટ કલરનું જ છે। જોકે ફરક એટલો છે કે જે બહુચરાજીમાં મંદિર છે તે આરસ પહાડનું છે, જ્યારે અહીંયા સફેદ કલરનો જે છે લેપ છે ઉપર અને આખા મંદિર પર। દોસ્તો માતાજીએ સાક્ષાત દર્શન પણ આપી દીધા, જો તમે શંખલપુર મંદિરની બહાર જ તેમનું વાહન ગણાતો કુકડો પણ છે, લોકો તેમના દર્શન કરી રહ્યા છે જુઓ। તો માતાજીનું વાહન છે કુકડો અને અહીંયા એ કુકડો છે શંખલપુર મંદિરની એકદમ પાસે, એટલે કે મંદિરના પરિસરમાં જ જુઓ તમે, લોકો એના દર્શન પણ કરી રહ્યા છે। શંખલપુર મંદિરના પરિસરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા છે, તમે જુઓ કેટલી મસ્ત પ્રતિમા બનાવવામાં આવી છે અને વચ્ચે તમે ઊભા રહીને ફોટો પણ પડાવી શકો છો, જુઓ તમે હનુમાનજીની પ્રતિમા અને આ છે શંખલપુરનું મંદિર। દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં જય માતાજી અથવા તો જય બહુચરમાં જરૂર લખજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।